એચપીએન ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. પંચમહાલ જિલ્લાના કાલોલ પોલીસનો દારૂ જુગાર ઉપર સપાટો. અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા ઇસમોમાં ફફડાટ. એક તરફ કોરોના મહામારી અને લોકડાઉન છે, એવામાં પણ અમુક લોકો અસામાજિક પ્રવૃત્તિઓ કરવા ટેવાયેલા છે. ત્યારે ઉપલા અધિકારીઓની સૂચના અને માર્ગદર્શન મુજબ અસામાજિક પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા માટે કાલોલ પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલા બે અલગ અલગ જગ્યાએથી પોલીસને ખાનગી રાહે મળેલી સચોટ બાતમીના આધારે કાલોલ પોલીસ સ્ટેશનના સિનિયર પીએસઆઈ એમએલ ડામોર, સેકન્ડ પીએસઆઈ એલ એ પરમાર, કેએચ કારેણા સાથે પોલીસ સ્ટાફે સંયુક્ત રીતે રેડ પાડી હતી, જેમાં કાલોલ નગરમાં આવેલી વૃંદાવન સોસાયટી પાસે પાછળના ભાગમાં કેટલાક ઇસમો પાના પત્તાનો હાર જીતનો જુગાર રમાડતા કાલોલ પોલીસે પંચો રૂબરૂ સ્થળ ઉપર રેડ કરતા પોલીસને જોઈને કેટલાક લોકો નાસવા લાગ્યા. પોલીસે દોડીને બે શખ્સોને પકડી લીધેલ, જેઓના નામ જીતેન્દ્ર નક્ષત્રમલ પ્રજાપતિ તથા સંજયભાઈ સૂરજમલ પ્રજાપતિ રહેવાસી કાલોલના હોવાનું જાણવા મળેલ છે. પોલીસે આ બંનેની અંગઝડતીમાં રૂપિયા 2310 તથા દાવ પરના રૂપિયા 2330 મળી કુલ 4640 રૂપિયા તથા 4 જેટલા દ્વિચક્રી વાહનો, જેની કિંમત રૂપિયા 68,000, કુલ રૂપિયા 72,640નો મુદ્દામાલ જપ્ત કરી ભાગી છૂટેલા ઇસમોની શોધખોળ ચાલુ કરી જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બીજી બાજુ કાલોલ પોલીસ સ્ટેશનના સિનિયર પીએસઆઈ એમએલ ડામોરને મળેલી વિદેશી દારૂની બાતમીના આધારે ગોધરા વડોદરા હાઈવેને અડીને આવેલી રાજપૂતાના કંપની સામે છાપરું બનાવીને રહેતી લીલાબેન ગણપતભાઈ રણછોડભાઈ રાઠવા, રહેવાસી નાવરિયા તાલુકા હાલોલ કાલોલના છાપરામાં રેડ કરી ભારતીય બનાવટની વિદેશી દારૂની રોયલ સિલેક્ટ વિસ્કીની 750 મિલીની પ્લાસ્ટિકની બોટલો, નંગ 53 કિંમત રૂપિયા 23,320 તથા 180 મિલીના પ્લાસ્ટિકના ક્વાટરિયા, નંગ 44 કિંમત રૂપિયા 2,860 મળી કુલ મુદ્દામાલ 26,180 સાથે પકડી આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા અસામાજિક અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરતા ઇસમોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. અજયસિંહ ચૌહાણ,